વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10ના બાયોલોજીની અંદર જૈવિક ક્રિયાનો પાઠ આપણે જોઈએ છે. જૈવિક ક્રિયાના પાઠની અંદર આપણે અત્યાર સુધી છેલ્લે ખાસ કરીને પોષણના પ્રકાર પાડ્યા, સ્વાવલંબી અને પરાવલંબી. ત્યારબાદ આપણે અમીબામાં થતું પ્રાણી સંપોષણ સમજી ગયા, એનું નામ હતું ઘન કોશિકા ભક્ષણ. હવે આપણે મનુષ્યની વાત કરવાના, મનુષ્યનું પાચન તંત્ર. આ 5 માર્કનો બોર્ડનો ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, સમજો. પાચન તંત્ર એ આખું આપણે સમજવાનું, એ પાચન તંત્રમાં પાચન માર્ગ જોવાના અને પાચન કેમ થાય તે બી આપણે આખું જોવાના છે. એટલે બરાબર કાળજી રાખજો. ચાલો સ્ટાર્ટ કરીશ. મનુષ્યનું પાચન તંત્ર સમજો. મનુષ્યનું પાચન તંત્ર એ પાચન માર્ગના અવયવો અને સહાયક પાચક ગ્રંથિથી બનેલું છે. જરાક સમજો, સહાયક પાચક ગ્રંથિ. પાચન માર્ગના અવયવો કોણ? તો નંબર 1 મુખ, ત્યાર પછી સમજો અન્નનળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળ દ્વાર. જ્યારે સહાયક પાચક ગ્રંથિ, ચાલો પાચક ગ્રંથિમાં કોનો સમાવેશ થાય? તો એક સ્વાદુપિંડ, બીજું યકૃત અને ત્રીજું લાળ ગ્રંથિ. આ 3 એ સહાયક પાચક ગ્રંથિ છે. અને આ રીતે આપણો પાચન માર્ગ બન્યો, પાચન તંત્રનું નિર્માણ થયું. હવે હું સ્ટાર્ટ કરીશ. નંબર 1 પાચન તંત્ર, એમાં મુખ બહુ અગત્યનું છે. કારણ કે આપણે જે ખોરાકને દાખલ કરવાના તે મુખ દ્વારા દાખલ થવાના. મુખની અંદર હું શરૂઆત કરું છું. મુખની અંદર ખોરાક દાખલ થાય એટલે મુખમાં 3 વસ્તુ આવે. એક મુખ ગુહા, દાંત, જીભ અને લાળ ગ્રંથિ. વિદ્યાર્થી મિત્રો સમજો, મુખ એ પાચન માર્ગનો શરૂઆતનો ભાગ. ચાલો મુખ ગુહા, દાંત. હવે તમે જે ખોરાક મોંમાં દાખલ કરો છો એટલે પહેલા દાંત આવશે. દાંત એ ટોટલ 32 છે. અને દાંત 3 પ્રકારના હોય, કાપવાના એટલે કે ટુકડા કરનારા, ચીરવાના એટલે કે રાક્ષસી દાંત, અને ત્રીજું દાળ, જે ખોરાકને ભરડીને ઝીણો અને નાજુક બનાવે છે. એટલે દાંત શું કરશે? ખોરાકને નાના ટુકડાઓમાં ફેરવશે, એને બારીક અને ઝીણો બનાવશે. દાઢ દ્વારા, દાઢની સપાટી પહોળી હોય એટલે ખોરાક એકદમ ચવાશે, અને દાંત દ્વારા એ ખોરાક ચવાઈને બારીક અને ભૂખો બનશે. એ ચવાયેલો ખોરાકની અંદર તમે જોજો કે આપણે જેમ જેમ ખોરાકને ચાવીએ છે તેમ તેમ ગળામાં લાળ ગ્રંથિ આવેલી છે, અને લાળ ગ્રંથિમાંથી લાળ રસનો સ્ત્રાવ થાય છે. લાળ રસ, વિદ્યાર્થી મિત્રો સમજો, લાળ રસ એ એમનેમની બનશે. તમે જ્યારે ખોરાક ખાશો એટલે તરત જ એ આપોઆપ તમને જેવો ખોરાક મૂકશો મોંમાં એટલે એના સ્વાદને કારણે, અને લાળ ગ્રંથિમાંથી લાળ રસ છૂટો પડશે. લાળ રસમાં એમાઇલેઝ નામનો પાચક ઉત્સેચક હોય છે. આ એમાઇલેઝ ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરશે. વિદ્યાર્થી મિત્રો સમજો, જે ખોરાકમાં સ્ટાર્ચ છે એટલે કે જે કાર્બોહાઈડ્રેટ છે એમાં સ્ટાર્ચ આવવાનું, એ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરશે આ ઉત્સેચક. એટલે કે મોંની અંદર જ તમારા ખોરાકમાં લો કાર્બોહાઈડ્રેટ એટલે કે સ્ટાર્ચનું પાચન થશે, પણ બાકીનાનું પાચન થતું નથી. એટલે લાળ રસમાં એમાઇલેઝ નામનો ઉત્સેચક હોય છે, અને આ ઉત્સેચક સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરી આમ કાર્બોદીપમાં રહેલા સ્ટાર્ચનું રૂપાંતર એટલે કે શોષણ પાચન કરે છે. હવે જીભ, જીભનું શું કાર્ય? તો જીભ દ્વારા
ખોરાકને આપણે આમથી તેમ ફેરવી શકીએ છીએ. તમે જો ધારો કે એક સાઈડ આપણે ખોરાક ચાવતા હોય તો જીભના માધ્યમ દ્વારા આપણે ખોરાકને બીજી જગ્યાએ આપણે મૂકી શકીએ, અને જીભ એ બોલવા માટે મહત્વનું છે. એટલે આપણે પાચનની વાત કરીશું તો એ જીભને ખોરાકને આમતે ફેરવવા માટે એનો ઉપયોગ કરે છે. આ મુખ છે, એટલે મુખમાં દાંત, જીભ, લાળગ્રંથિ અને મુખગુહા એ ચાર વડે મુખમાં આપણે પહેલો મુદ્દો આવે છે. આગળ હવે સેકન્ડ પોઈન્ટ વિદ્યાર્થી મિત્રો સમજો, હવે આ ખોરાક મુખમાંથી અન્નળીમાં આવે છે. અન્નળી, ચાલો અન્નળી એ એક પ્રકારની ખોરાકને લઈ જતી નળી છે, એનું એક અગત્યનું ફંક્શન છે. આ અન્નળી એ આંકુચન, આંકુચન અને શિથિલિન નો ગુણધર્મ ધરાવે છે. આંકુચન ને શિથિલિન કોને કહેવાય? તો આ જે નળી છે એ સાંકડી આવે અને એમાં ખોરાકનો કોળિયો આવ્યો, તો જે કોળિયો આવ્યો એટલે આગળનો ભાગ એ ખુલશે, આગળનો ભાગ આમ ખુલશે, આગળનો ભાગ અને એ કોળિયો આગળ જશે, અને પરિણામે આ ગુણધર્મને કારણે એટલે કે અન્નળીના આંકુચન અને શિથિલિનના ગુણધર્મને કારણે આપણે ખોરાક સૂતા સૂતા પણ ખાઈ શકીએ છીએ. તમે જોઈ લો આગળ, ધારો કે આપણે માંદા હોય અને સૂતા હોય તો બી તમે ખોરાક ખાઈ શકો છો આ ગુણધર્મને કારણે. એટલે અન્નળી, અન્નળીમાં ખોરાકનું પાચન થતું નથી. વિદ્યાર્થી મિત્રો હવે આ ખોરાક અન્નળીના માધ્યમ દ્વારા, અન્નળીના માધ્યમ દ્વારા જઠરમાં દાખલ થાય છે. જઠર, જઠર ખૂબ અગત્યની વસ્તુ છે, સમજો વિદ્યાર્થી મિત્રો. જઠર એ અમુક ચોક્કસ પ્રકારની ગળીઓથી બનેલું છે. આ જઠર છે આ પ્રકારનું, અને જઠરની અંદર ત્રણ પ્રકારની દિવાલ આવે. ને દિવાલ એક લસિક સ્તર, એક શ્લેષ્મ સ્તર અને એક અધિશ્લેષ્મ સ્તર. વિદ્યાર્થી મિત્રો આ દિવાલમાંથી ત્રણ વસ્તુનો સ્ત્રાવ થશે. એક મંદ હાઇડ્રોક્લોરિક એસિડ એટલે મીઠાનો તેજાબ કહેવાય, અને આ જઠરમાં એસિડનો સ્ત્રાવ થાય છે. બીજો મુદ્દો પેપ્સિનોજન, જે નિષ્ક્રિય પેપ્સિન ઉત્પન્ન કરશે, અને ત્રીજું શ્લેષ્મ. શ્લેષ્મને કારણે જઠરની જે દિવાલ છે એના ઉપર એસિડની અસર થતી નથી, અને વળી આ એસિડ ખોરાકમાં રહેલા સૂક્ષ્મ જીવાણુઓનો નાશ કરશે. તમને ખબર છે કેટલીક વાર આપણે ખોરાક ખાધા પછી એ જઠરમાં ગયા બાદ તમે જોજો આપણને ઉલટી થશે, તો ઉલટી ખાટી લાગે કેમ? તો કે ખોરાકની સાથે એ એસિડ ભળે છે અને જઠરમાંથી ખોરાક પાછો ઉલટી દ્વારા બેક થાય છે, અને એટલે આપણને સ્વાદે ખાટી લાગે. એનું કારણ એક જ, એસિડ સ્વાદે ખાટા હોય એવું ભણીશું આપણે, તો મંદ એસિડને કારણે. એટલે વિદ્યાર્થી મિત્રો સમજો, જઠરમાં ત્રણ વસ્તુનો સ્ત્રાવ થશે. એક મંદ એચસીએલ મીઠાનો તેજાબ, પેપ્સિનોજન એટલે કે નિષ્ક્રિય પેપ્સિન, અને શ્લેષ્મ. નિષ્ક્રિય પેપ્સિન જે બન્યો તે એચસીએલની હાજરીમાં પીએચને કારણે તે સક્રિય બનશે, અને જેવું સક્રિય બનશે એટલે તરત જ આ ખોરાકમાં રહેલા પ્રોટીનનું અંશતઃ પાચન કરશે. બોલો કોનું? પ્રોટીનનું. એટલે જઠરમાં માત્ર અને માત્ર અંશતઃ પ્રોટીનનું પાચન થશે, પૂર્ણ નહીં પણ અંશતઃ. એનું કારણ પેપ્સિન છે. એટલા માટે આમ જઠરમાં આપણે આગળ જોઈ ગયા કે મોની અંદર કાર્બોદિતનું પાચન થયું સ્ટાર્ચનું માલ્ટોઝમાં, બીજું જઠરમાં અંશતઃ પ્રોટીન, અને આ જઠરની દિવાલમાં ખોરાક 3-4 કલાક વલોવાશે. એટલે શું? તો કે આપણી જાણ બહાર એના સ્નાયુ આવેલા હોય, અને એ સ્નાયુ આમ ખેંચાય પાછા ઢીલા પડશે, ખેંચાય ઢીલા પડશે, અને એ 3-4 કલાક આ રીતે ખોરાક વલોવાશે. અને જેવો ખોરાક વલોવાય એટલે એક ચોક્કસ પ્રકારનું મિશ્રણ બનશે, એને સામાન્ય ભાષામાં એને આમ પાક તરીકે ઓળખાય. સમજો બરાબર? અને એ હવે ખોરાક નહીં બનશે પણ એક મિશ્રણ બન્યો, આખો આગળ એક રસ બન્યો, એ આમ પાક બન્યો, અને એ વલોવાઈને બન્યો 3-4 કલાક. અને અહીંયા જઠરની અંદર છેલ્લે ની જઠર વાલ્વ છે. ની જઠર વાલ્વ એ મુદ્રિકા સ્નાયુનું બનેલું છે. મુદ્રિકા સ્નાયુ, વિદ્યાર્થી મિત્રો સમજો, આ વાલ્વ એમને ખુલતું નથી. જેવું અંદર એક રસ મિશ્રણ તૈયાર થશે એટલે આપોઆપ આપોઆપ આ વાલ્વ ખુલશે, અને વાલ્વ ખુલશે એટલે એમાંથી જે આમ પાક બન્યો, જે મિશ્રણ બન્યો, એ તરત જ નાના આંતરડામાં આવશે. વિદ્યાર્થી મિત્રો સમજો, એટલે આમ જે ની જઠર વાલ્વ છે એ જઠર અને નાના આંતરડાને જોડતી કડી છે, અને આ વાલ્વ ઓપન થતા તરત જ એ મિશ્રણ ખોરાકનું નાના આંતરડામાં દાખલ થશે.
વિદ્યાર્થી મિત્રો, નાનું આંતરડું એ પાચન તંત્રનો સૌથી મોટો ભાગ છે. કારણ કે નાનું આંતરડુંની લંબાઈ 6.5 મીટર લાંબું છે. અને સમજો વિદ્યાર્થી મિત્રો, એ ગુચરાકારે ગોઠવાયું છે અંદર, ગુચરાકારે. 6.5 મીટર કોને કહેવાય? હું આમ હાથ પહોળા કરો તો 1 મીટર કહેવાય, અને એવા 6 મૂકો આગળ તો 6.5, તો એટલા મીટર લાંબુ છે. એટલે અંદર ગુચરાકારે ગોઠવાયેલું છે. આ નાનું આંતરડામાં બી એમ કહેવાય કે જે શાકાહારી પ્રાણીઓ છે, શાકાહારી એટલે કે વનસ્પતિનો ઉપયોગ કરે ખોરાક તરીકે, એની અંદર ખાસ કરીને સેલ્યુલોઝ આવે, અને એ સેલ્યુલોઝના પાચન માટે આંતરડું લાંબુ જોઈએ. જ્યારે જે માંસાહારી પ્રાણીઓ છે, એ માંસાહારી પ્રાણીઓમાં યાદ રાખજો, માંસના પાચન માટે આટલી લંબાઈની જરૂર પડતી નથી. એટલે એમ કહેવાય કે તૃણાહારી પ્રાણીઓનું નાનું આંતરડું લાંબુ હોય અને માંસાહારી પ્રાણીઓનું એ નાનું આંતરડું ટૂંકું હોય. આવી આપણને પ્રશ્ન પૂછે તો આવડું છે. હવે નાના આંતરડાની અંદર કેટલી કેટલી વસ્તુ આવો એના દીપમાં સમજાવું તે પહેલા જરાક પાછો હું સાઈડ પર જાઉં છું. વિદ્યાર્થી મિત્રો સમજો, નાના આંતરડામાં એક જઠર દ્વારા પેલો ખોરાક જે અંદર ખાસ કરીને વલોવાયો તે આવશે, અને ત્યારબાદ એની સાથે સાથે સમજો કે આ જઠરમાંથી ખોરાક આવ્યો તે, ત્યારબાદ યકૃત છે. યકૃત સૌથી મોટી પાચક ગ્રંથિ છે. પુખ્ત માણસમાં એનું વજન લગભગ 1.5 કિલોગ્રામ જેટલું હોય છે. એની નીચે પિત્તાશય છે. આ પિત્તાશય છે. આ પિત્તાશય એ પિત્તનો સંગ્રહ કરે, એટલે કે આ યકૃત દ્વારા ઝેરનું શોષણ થાય, પિત્તનું શોષણ થાય, અને પિત્ત એ લીલાશ પડતા પીળા રંગનો હોય અને પિત્તાશયમાં એકઠું થાય. તે જ સાથે એની બાજુમાં સ્વાદુપિંડ છે. સ્વાદુપિંડ એક પાચક ગ્રંથિ છે. યકૃત પણ પાચક ગ્રંથિ છે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. ઇન્સ્યુલિન એ આપણા ખાસ કરીને રુધિરમાં રહેલી શર્કરાનું નિયમન કરે છે. શર્કરાનું નિયમન કરે છે. વિદ્યાર્થી મિત્રો સમજો કે તમે આવું સાંભળ્યું હશે કે કેટલીક વ્યક્તિઓને ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેહની બીમારી હોય છે. કેમ? તો કે એ વ્યક્તિના શરીરમાં ઇન્સ્યુલિન જે બનવું જોઈએ તે બનતું નથી, ઓછું બને છે. અને ઇન્સ્યુલિનના અભાવે રુધિરમાં રહેલી શર્કરાનું યોગ્ય નિયમન ન થવાથી શર્કરા એ ખાસ કરીને મૂત્ર દ્વારા અને રુધિરમાં જમા થાય છે, અને પરિણામે એ રોગને કહેવાય ડાયાબિટીસ તરીકે ઓળખાય છે. એટલે ઇન્સ્યુલિનનું એક કાર્ય રુધિરમાં રહેલી શર્કરાનું જરૂરી નિયમન કરવાનું. વિદ્યાર્થી મિત્રો, આ સ્વાદુપિંડમાંથી 3 રસ બને. એક એમાઇલેઝ, એને એમિલોક્સિન કહેવાય, બીજું ટ્રિપ્સિન અને ત્રીજું લાઇપેઝ. આ 3 રસો જ બન્યા, એટલે ખાસ કરીને ઉત્સેચક બન્યા, એ ઉત્સેચકો સ્વાદુપિંડ રસ નળી દ્વારા એ અહીંયા આવશે, અને તે જ સમયે પિત્તરસ પણ આવશે. એટલે એ પિત્તરસ, સ્વાદુપિંડ રસ અને જઠર જે આવ્યું ત્યાં આગળ એટલે ખોરાક, જઠર રસ, એ ત્રણે 3 ભેગા થશે અને એ નાના આંતરડામાં આવશે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, નાનું આંતરડું 6.5 મીટર લાંબુ છે અને સૌથી પાચનનો લાંબો માર્ગ છે. હવે સમજો, નાના આંતરડાની દિવાલમાં આ પ્રકારના આંગળી જેવા આવા લાખો પ્રવર્ધ આવેલા, એને રસાંકુર તરીકે ઓળખાય છે. આ રસાંકુરોમાંથી જ્યારે ખોરાક પસાર થાય છે ત્યારે એ સાંકડું હોય એટલે એમાંથી એ પ્રવર્ધની સપાટી દ્વારા ખાસ કરીને એમાઇલેઝ એટલે કે એમ્યુલોપ્સિન એ કાર્બોદિતનું પાચન કરશે, ટ્રિપ્સિન એ પ્રોટીનનું પાચન કરશે, અને લાઇપેઝ એ ચરબીનું પાચન કરશે. એટલે કે જે આંતરડું છે, નાનું આંતરડું, એની દિવાલમાંથી પણ આ રસો ઉત્પન્ન થશે, અને પેલા રસો પણ આવ્યા આગળ, એ બધા દ્વારા ખાસ કરીને ખોરાકમાં રહેલો કાર્બોહાઈડ્રેટ એનું પાચન એમાઇલેઝ એટલે કે એમ્યુલોપ્સિન કરશે, ટ્રિપ્સિન એ પ્રોટીનનું પાચન કરશે, ન પચેલું પ્રોટીન, અને લાઇપેઝ એ ચરબીનું પાચન કરશે. ચરબીના અણુઓ નાના નાના ગોલકોમાં ફેરવાશે અને એ ફેરવવાનું કાર્ય એ પિત્તરસ કરશે, અને આ પિત્તરસમાં યાદ રાખજો આલ્કલાઇન બેઝિક આવશે. હવે કેમ? તો કે જઠરમાં પેલો એસિડ છે, અને એસિડને કારણે સમજો એ એસિડિક વસ્તુ છે, પણ એની સાથે આ પિત્તરસ પડશે એ આલ્કલાઇન બેઝિક હોવાને કારણે એ આ રીતે એસિડિક મિશ્રણને એ બેઝિક તટસ્થ બનાવશે, અને એ રીતે નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થશે. વિદ્યાર્થી મિત્રો ખાસ સમજો, નાનું આંતરડું એ ખોરાકનો મેઇન ભાગ ભજવે છે, અને આપણું તમામ ખોરાકમાંના કાર્બોહાઈડ્રેટ, ચરબી,
પ્રોટીન નો તમામ આંતરડાની દિવાલમાં એનું અધિશોષણ થાય છે અને ઉત્સેચકો દ્વારા અને અધિશોષણ થયા બાદ તે રુધિરમાં ભળે છે એટલે કે ખોરાકનું સંપૂર્ણ પાચન નાના આંતરડામાં થાય છે। વિદ્યાર્થી મિત્રો સમજો, હવે આ નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થયા બાદ એ હવે ખોરાકની કહેવાશે, હવે અપાચિત ભાગ બોલાશે, એ મોટા આંતરડામાં આવશે। મોટું આંતરડુંનો શરૂઆતનો ભાગ એ આંત્રપુચ્છ કહેવાય। વિદ્યાર્થી મિત્રો સમજો, આંત્રપુચ્છ એ મોટા આંતરડાનો શરૂઆતનો ભાગ છે। તમે આવું સાંભળ્યું છે, કેટલીક વાર આપણને એપેન્ડિક્સ થાય તો એપેન્ડિક્સમાં કેવું હોય કે આંત્રપુચ્છની લંબાઈ વધે એટલે આપણા શરીરમાં અંદર એ ટચ કરે આંતરડાને એટલે દુખાવો થાય અને ડોક્ટર એને સર્જરીથી કટ કરી દે આગળ તો આપણને કોઈ નુકસાન થતું નથી। એટલે આ રીતે આંત્રપુચ્છ છે। મોટું આંતરડું એ પહોળાઈ વધારે છે પણ ટૂંકું છે અને એ આ રીતે શરીરમાં આમ ગોઠવાયેલું છે બેઠું આગળ અને એનો અંતિમ ભાગ એ મળદ્વાર છે। મળદ્વાર પણ મુદ્રિકા સ્નાયુના બનેલું છે। વિદ્યાર્થી મિત્રો, મુદ્રિકા સ્નાયુના બનેલા અવયવો બે છે, એક મળદ્વાર અને એક નીચ જઠર વાલ્વ। આમ આ રીતે એ બે વાલ્વ મુદ્રિકા સ્નાયુ હવે અપાચિત ભાગ એ મોટા આંતરડામાં આવે છે। હવે તમે જોઈ લો એને ખોરાકની કહેવાશે, ખોરાકનું સંપૂર્ણ પાચન થઈ ગયું, હવે અપાચિત ભાગ છે એની અંદર એ માત્ર અને માત્ર મોટું આંતરડું એ પાણીનું શોષણ કરશે, ખાલી માત્ર પાણી, અને એ બાકીનો પાણી શોષાયા બાદ અપાચિત ભાગ મળાશયમાં સંગ્રહ પામશે, એને મળ તરીકે ઓળખાશે અને મળ દ્વાર ખુલતા એ તરત જ મળ દ્વારા નિકાલ પામશે। વિદ્યાર્થી મિત્રો તમે જોઈ લો, આ મોંમાં દાખલ થયેલો ખોરાક એ ધીમે ધીમે મોં દ્વારા અન્નળી દ્વારા જઠરમાં, નાના આંતરડામાં, મોટા આંતરડામાં અને અપાચિત ભાગનો આપણે નિકાલ કર્યો છે। આમ ટોટલી આપણા નાના આંતરડામાં ખોરાકનું સંપૂર્ણ પાચન થાય છે પણ એમાં દરેક પાચન માર્ગના અવયવો અગત્યના છે અને પાચન ક્રિયા દ્વારા આપણે ખોરાકનું પાચન કરીએ છીએ। વિદ્યાર્થી મિત્રો આ આકૃતિ અને 3 માર્ક બીજા લખાણના એમ ટોટલ 5 માર્કનો ક્વેશ્ચન છે અને આ રીતે તમે સમજશો તો એ પાચન માર્ગ આવડશે। એટલે ખાસ કરીને આ વિડીયો સમજીને બરાબર હું તમને નોટ મોકલાવીશ, આ નોટ લખવા નથી, હું તમને મોકલાવીશ, ફિગર તમારે પાડવાની રહેશે। વિદ્યાર્થી મિત્રો હું ઝડપથી રિપીટ કરીશ, મનુષ્યનું પાચન તંત્ર પાચન માર્ગના અવયવો અને સહાયક પાચક ગ્રંથિથી બનેલું છે। પાચન માર્ગના અવયવોમાં મુખ, અન્નળી, જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળાશયનો એટલે કે નો સમાવેશ થાય છે। પાચક ગ્રંથિમાં સ્વાદુપિંડ, યકૃત અને લાળ ગ્રંથિ આવેલી છે। સૌ પ્રથમ ખોરાક મુખમાં દાખલ થાય છે, મુખમાં મુખ ગુહા, દાંત, જીભ અને લાળ ગ્રંથિ આવેલી છે। લાળ ગ્રંથિમાંથી લાળ રસ છૂટો પડે છે, એમાં એમાઇલેઝ નામનો પાચક ઉત્સેચક છે જે ખાસ કરીને સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર કરે છે અને મોંમાં કાર્બોદિતનું પાચન થાય છે। ત્યારબાદ આ ખોરાક અન્નળી દ્વારા જઠરમાં આવે છે, જઠરમાં મંદ એચસીએલ, પેપ્સિનોજન અને શ્લેષ્મનો સ્ત્રાવ થાય છે અને જઠરની દિવાલમાં ખાસ કરીને પેપ્સિનને કારણે અંશત પ્રોટીનનું પાચન થાય છે। ત્યારબાદ આ ખોરાક હવે એ નાના આંતરડામાં આવે છે, નાનું આંતરડું 6.5 મીટર લાંબુ છે, નાના આંતરડાની દિવાલમાં એમિલોપ્સિન, ટ્રિપ્સિન, લાઇપેઝનો સ્ત્રાવ થાય છે અને તેની અંદર આંગળી જેવા પ્રવર્ધો છે રસાંકુરો અને તેની દિવાલમાં ખોરાકનું પાચન થાય છે, એમિલોપ્સિન કાર્બોદિતનું, ટ્રિપ્સિન પ્રોટીનનું અને લાઇપેઝ ચરબીનું પાચન કરે છે અને ત્યારબાદ એ ન પચેલો ખોરાક મોટા આંતરડામાં આવે છે અને મોટું આંતરડામાં માત્ર પાણીનું શોષણ થાય છે અને અપાચિત ભાગ એ મળાશયમાં સંગ્રહ પામે છે અને મળ દ્વારા તેનો નિકાલ થાય છે। વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ કાળજી રાખજો કે જે નાનું આંતરડું છે એનો શરૂઆતનો ભાગ એને પક્વાશય તરીકે ઓળખાય છે અને આ રીતે આપણું પાચન તંત્ર એ ભાગ ભજવે છે। એટલે આ હ્યુમન એનોટોમી છે, આ શરીર રચના આપણે જાણવાની છે આગળ અને એને બરાબર સમજવાની છે।